ભાઈઓ ને બહેનો, મારા દાદા હરીશચંદ્ર ને પેઇન્ટિંગ નો શોખ લાગુ પડ્યો છે. શોખ નહી સાહેબ, રોગ લાગુ પડ્યો છે. એમ જ કહો, એમે હુસેન નું ભૂત વળગ્યું છે. તમે નહીં માનો, હુસેન જેવી કઈક દાઢી ને વીગ લઈ આવ્યા છે અને પગ ઉઘાડા રાખીને ફરે છે. અરે હમણાં બે દિવસ પહેલા રિસેપ્શનમાં ગયા તો સૂટ ઠઠાડ્યો, નીચે પગ ઉઘાડા. અરે દાખલ થતા વેત સડકતી બીડી પર એમનો પગ પડી ગયો, તો ભોડે ભોડે કરીને કૂદકા માર્યા. નાના નાના છોકરાઓ એમને ઘેરી વળ્યા, એ ગાંડા કરીને તાળીઓ પાડવા માંડ્યા. બોલો, તેરી અદાઓ કા બીમાર હું, તેરે હુસ્ન કા મેં શિકાર હું, મેં એક ઉભરતા હુઆ ચિત્રકાર હું. અરે આ બધા ઉભરા શાંત પાડો દાદાજી, આ શું વેશ કાઢ્યા છે? દાદાજી નહીં, મેં હરીશ હુસેન હું. હરીશ હુસેન? હા, એમ એસ હુસેન કા ચેલા, લે પકડ મેરા થેલા. અરે દાદાજી, તમે જિંદગી આખી લીટોડા સિવાય કઈ કર્યું નથી, આ છેના થેલા ને આ પીછીઓ લઈને ફરો છો? નબળા, તને મોડર્ન આત્મા કઈ ખબર ન પડે. આ જો ગિરિયા, આ શું છે કે જો? અળસિયો ડફોડ. આ એક લીટીમાં મેં કેતરીના દોરી છે. કેતરીના? હા, મને તો આ કેતરીના નો એક વાળ દોર્યો એવું લાગે છે. લૈલા કો દેખો મજનુ કી નજર સે, સિલા કો દેખો હુસેન કી નજર સે. એ ગિરિયા, બેચેને આ એક લીટીમાં કેતરીના ના વાળ, આંખ, નાક બધું દોરી નાખ્યું. કમ્પ્લીટ કેતરીના. આ પેઇન્ટિંગ હું લાખો રૂપિયામાં વેચીશ. તમે ભલે વેચો, પણ ખરીદશે કોણ? સલમાન ખાન. એ ભાઈ જોજો, ભૂલે ચૂકે એવું કરતા ઓલો મુક્કા મારીને તમારા ભૂક્કા કાઢી નાખશે. ભલે કાઢતો, હું દુબઈ ભાગી જઈશ. અરે ત્યાં જઈને જંગલમાં બેસીને ગિરિયા હું લીટીઓનું જંગલ બનાવીશ. આડી લીટી, ઊભી લીટી, સીધી લીટી, વાકી લીટી, ચૂકી લીટી, લીટી લીટી લીટી. અમને આમાં લીટીગેશન થશે અને આપણી લીટી તણાઈ જશે દાદાજી. લોકો હુરિયો બોલાવશે. અરે ભલે બોલાવતા, મને છે ને હુસેન સાહેબ ની જેમ લોકોની પરવા નથી ગિરિયા. હવે હુસેન સાહેબે માધુરીને લઈને ગજગામીની ફિલ્મ બનાવી હતી, હું હવે ફિલ્મ બનાવવા માંગુ છું. સરસ, બનાવો બનાવો. તમે છે ને ગુજરાતી પિક્ચર ની કોઈ હિરોઈનને લઈને પિક્ચર બનાવો અને એનું નામ રાખજો હાથી પગી. વાહ, હે શું આઈડિયા છે ગિરિયા. પછી ગિરિયા હું શું કહું, દીકરા તું એ ચિત્રકાર બની જા, બહુ નામ થશે હો તારું. અરે હું તો પહેલેથી ચિત્રકાર છું, તમે નહીં માનો દાદાજી, આજે જ મેં સવારે પેઇન્ટિંગ કર્યું છે. શું? ફુવારામાં નાતી મલ્લિકા. મિત્રો, તમે જોયું હશે આપણે ત્યાં આજકાલ શ્રાવણ મહિનાનો નવરાત્રીના ઉપવાસનો મહાત્મ્ય વધતું જાય છે. એની પાછળનું કારણ શ્રદ્ધા છે કે નહીં એની મને ખબર નથી. અમારા ઘરમાં તો ડાયટિંગ એનું કારણ છે. આ અમારી સુસલીએ આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું. હવે મેં એને બહુ સમજાવી, ભાઈ રહેવા દે, શ્રાવણ મહિનામાં કથા કીર્તન કરીએ. પણ મારી કથા ઉઠી ગઈ શ્રાવણ મહિનામાં. સુસલી જઈને 10 કિલો રાજગ્રાનો લોટ, 10 કિલો મોરૈયો, 10 કિલો સિંગોડાનો લોટ અને 20 કિલો બટાટાની ગુણ લઈ આવી અને પાછી રોજ સવાર પડે ને બોલતી જાય, મારે તો શ્રાવણ છે, મારે એક ટાણું, એમ કરીને તગારું ભરીને સાહેબ ફરાળ ઝાપટતી જાય. અરે બહાર ફરવા જઈએ તો એ ઉપવાસ છે, ઉપવાસે કરીને 5-6 વેફરના પડીકા ઝાપટી જાય. કોઈના ઘરે મળવા ગયો ને તો બીજી બધી વાતો બાજુ હોય અને પોતાની ઉપવાસ લીલાનું ગીત ગાવા માંડી પડે. છેવટે પેલો બિચારો યજમાન કંટાળીને એના ગળામાં ફરાળ નાખે ને ત્યારે સુસલી શાંત પડે. અને હજી અહીંયાથી અટકતું નથી, રાત્રે સૂતા પહેલાં એનું પાછું ધીમેથી શરૂ થાય. હવે તો આ મોરિયો ખાઈ ખાઈને કંટાળી છું, કોઈને મારી પડી જ નથી. મને લાગે છે આ વખતે 10 કિલો વજન ઉતરી જશે અને મને સતત એવું લાગે છે કે આ વખતે સુસલીનું વજન 25 કિલો વધી જશે. મિત્રો, આજે મારી તિથિ છે, એટલે લગ્ન તિથિ છે. કોઈકે કહ્યું છે કે ભાઈ જેની ઘરવાળી સારી એનો સંસાર સારો. મારે તો બાવાના બેઉ બગડ્યા છે, સંસાર ખારો છે ને મારી ઘરવાળી સુસલી સાવ મોળી છે.
દરેક વાતે એને વાંકું જ પડે, હું બોલું ને એનો વિરોધ જ કરે હંમેશા. આ તમે નહીં માનો, આજે હોંશે હોંશે સવારે ઉઠીને મેં કહું, સુશી આજે આપણા લગ્નને 16 વર્ષ પૂરા થયા. તો મને કે 16 પૂરા થયા એમ નહીં, 17મો ચાલુ થયું એમ બોલો. એક વાતે એને વાંકું જ પડે છે ભાઈ. શું છે મિત્ર ગિરીશ? તે ભાભી આજે 16 વર્ષ ના થયા એમ ને? ડોબા તને સુશીલા 16 વર્ષ ની લાગે છે? એટલે તારી પત્ની બની ને તો 16 વર્ષ થયા કે નહીં દોસ્ત? હા થયા. હેપી મેરેજ એનિવર્સરી. ચાલો કઈ વાંધો નહીં. શું બાકી, કેવી રીતે ઉજવવાના છો? 2 મિનિટ નું મૌન પાળીને. અરે તું પણ યાર ગિરિયા, ભાભી ને લઈને ક્યાં ગોવા બોવા જા? ગોવા? એ જાડી ને લઈને ગોવા જાઉં? ગિરિયા આજો, હાલે આ વાઉચર પકડ. અરે મારા ફ્રેન્ડ ની ટ્રાવેલ એજન્સી છે ગિરિયા, મસ્ત સ્કીમ છે. ખાલી 5,000 રૂપિયામાં 2 રાત 3 દિવસ ગોવા. હે? ખાલી 5,000 રૂપિયામાં? હા હાલે આજો, આ કાર્ડ ઉપર એનો નંબર છે, હમણાં ને હમણાં ફોન કર અને ટિકિટ બુક કરાવી લે. અને ભાઈ પેલા 5,000 રૂપિયા આપી દે. એ આપું તને, પણ આ સારી સ્કીમ છે. 5,000 પછી કઈ જોજો બીજા. અરે આ તો બહુ સારું કહેવાય, આમાં તો સુશલી ખુશ થઈ જશે. આ 5માં સારું પતી ગયું, આ તો પાટણ જે તો વધારે ખર્ચા થતા હોય છે. ચાલ ગિરિયા હું રજા લઉં, પણ સાંભળ ફોન કરીને ટિકિટ બુક કરવાનું ભૂલતો નહીં. ના ના, ટિકિટ પહેલી બુક કરાવી દો. હા હવે કઈ સવાલ? 5,000માં વાહ, મજા પડી ગઈ, લોટરી લાગી ગઈ. આમાં સુશલી ખુશ, હું ખુશ, ગોવાની ગવર્નમેન્ટે ખુશ. આ નંબર લગાડવા દે ભાઈ. હેલો, આ મિસ્ટર ઓપી કસ્તુરી? હા જી, હા, ઓ મેં લુકેશ કા મિત્ર બોલ રહા હું, ગિરીશ. અચ્છા વો ગોવા કા બુકિંગ ક્યાં હૈ? હા હા, વો વાઉચર દેખે ગયા 5,000? તો અભી ટિકિટ બુક કરને કા હૈ તો કૈસે કરેંગે? 10,000 રૂપિયા ટિકિટ કા, 6,000 રૂપિયા ખાને પીને કા, ઓર 2,000 રૂપિયા ટેક્સ, યે સબ ઉપર સે દેને કા? અરે પર તો હમકો યે 5,000 દેકે ફાયદા ક્યા? ઓટોમેટિક મિક્સર ગ્રાઇન્ડર ફ્રી દિયા કિસકુ? લુકેશ કુ? એની જાતને. હલો મને ગ્રાઇન્ડ કરી ગયો.